હું મોનિલ કાકડિયા, જેબીએસ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગયા વિડીયોમાં આપણે આર્ટિકલ એએન 10 વિશે માહિતી મેળવી, એમાં એએન વિશે સવિસ્તાર માહિતી મેળવી. તો આજે પણ થોડુંક એના વિશે થોડુંક રિવિઝન કરી લઈએ અને પછી 10 વિશે અથવા તો આપણે એએન આર્ટિકલનો ઉપયોગ ક્યાં ક્યાં નથી થતો તેના વિશે સમજીએ. તો આપણે ગયા લેક્ચરમાં આર્ટિકલ, આપણે મુખ્ય 3 આર્ટિકલ એ, એન અને ધ, એમાં આપણે એને ટોટલ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. અનિશ્ચિત આર્ટિકલ અને નિશ્ચિત આર્ટિકલ. એમાં અનિશ્ચિત આર્ટિકલમાં એ અને એન આવે છે, જ્યારે નિશ્ચિત આર્ટિકલમાં ધ આવે છે. આર્ટિકલના મુખ્ય 3 પ્રકાર એ, એન અને ધ, એમાં બે એ અને ધ આર્ટિકલ આપણે ટોટલ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં પહેલું અનિશ્ચિત આર્ટિકલ, જ્યારે બીજું નિશ્ચિત આર્ટિકલ. અનિશ્ચિત આર્ટિકલની અંદર એ અને એન, અને નિશ્ચિત આર્ટિકલની અંદર ધ. હવે આપણે અનિશ્ચિત આર્ટિકલ પહેલાં લઈએ. તો અનિશ્ચિત આર્ટિકલની અંદર એનો ઉપયોગ, એની વ્યાખ્યા સમજો, નામના ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થાય તો તે નામની આગળ આર્ટિકલ એ લાગે છે. હવે કયો વ્યંજન? ઇંગ્લિશના વ્યંજન નહીં, ઇંગ્લિશના વ્યંજન નહીં, ગુજરાતીના સ્વર વ્યંજન વપરાય છે. કેના? ગુજરાતીના સ્વર વ્યંજન વપરાય છે. મતલબ ગુજરાતીના સ્વર વ્યંજન કયા કયા? ક, ખ, ગ, ઘ, એ બધા ગુજરાતીના સ્વર વ્યંજન છે. મતલબ કે જે નામના ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થાય તો તે નામના આગળ આર્ટિકલ એ લાગે છે. પણ કયો વ્યંજન? ગુજરાતીનો સ્વર વ્યંજન. ક, ખ, ગ, એ બધા ગુજરાતીના સ્વર વ્યંજન છે. તો આ નામ છે આપણે, એ નામને આપણે શરૂઆત ટેબલ, તો નામની શરૂઆત ટ થઈ, તો એ કયો? ગુજરાતીનો વ્યંજન છે, તો એની આગળ આર્ટિકલ એ લાગે. જ્યારે આર્ટિકલ એન, આર્ટિકલ એન નામના ઉચ્ચારની શરૂઆત જો સ્વરથી થાય તો તે નામની આગળ આર્ટિકલ એન વપરાય છે. હવે કયો સ્વર? ઇંગ્લિશના સ્વર એ, આઈ, ઓ, યુ, એ બધાય નહીં. ગુજરાતીના સ્વર વ્યંજન અ, આ, ઈ, ઉ, એ બધા ગુજરાતીના સ્વર વ્યંજન છે. તો ગુજરાતીના સ્વર સ્વર પ્રમાણે આર્ટિકલ એન લાગે છે. હવે આપણે એક નામ લીધું છે આઉલ. આઉલ એટલે ગોળ. હવે એ આઉલને આપણે ગુજરાતીમાં લખીએ, એનો સ્વર લખીએ આઉલ, તો એમાં ગુજરાતીનો સ્વર આવે છે આ, તો આ પ્રમાણે એમાં આર્ટિકલ એન લાગશે. આપણે હવે ધ આર્ટિકલ વિશે સમજીએ. ધ આર્ટિકલને આપણે ગયા વખતે થોડી ઘણી માહિતી મેળવી હતી. ધ એ એક નિશ્ચિત આર્ટિકલ છે, તેને ઇંગ્લિશમાં ડેફિનેટ આર્ટિકલ કહે છે, અને એનું જેવું નામ છે તેવું જ એનું કામ છે. મતલબ ધના આપણે ઉપયોગ સમજીએ તો સૌ પ્રથમ આપણે પહેલો ઉપયોગ મળીએ કે જો એક જ નામ એક જ વાક્યમાં 2 વખત વપરાય તો બીજી વાર તે નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. મતલબ કે આપણે કોઈ બુકનો થપ્પો પડ્યો હોય અને આપણે એવું હોય આપણા મિત્રને કે ભાઈ આ બુક મારી છે, કે ધીસ ઇઝ અ બુક એન્ડ ધીસ બુક ઇઝ માઇન, ધ બુક ઇઝ માઇન. મતલબ આ એક બુક છે અને તે બુક મારી છે. હવે આપણે એને સમજીએ કે આ વાક્ય એક વાક્ય, આ સંપૂર્ણ વાક્ય છે. તો એમાં સંપૂર્ણ વાક્યમાં આપણે આગળ શીખી ગયા કે આર્ટિકલ એ આગળ જો વ્યંજન હોય તો આર્ટિકલ એ લાગે. તો આ બુક, આનો વિચાર બુક થાય તો બ એ વ્યંજન છે તો આર્ટિકલ એ લાગે. પણ એકને વાક્યમાં આનો એકને વસ્તુની વાત બીજી વાર થઈ કે આ બુક કોની છે, તો આ બુક મારી છે, માઇન એટલે મારું, મારી મારું. તો આ બુકનો ઉલ્લેખ આપણે બીજી વાર કર્યો તો અહીંયા આપણે આ બુક એક નામ છે, તો એ નામની આગળ આર્ટિકલ ધ લાગે, કારણ કે નિશ્ચિતતા સૂચવે. હવે માનો કે આ બુકની અંદર આપણે માઇન નહીં, એટલે આપણે બ્લેક રાખીએ કે બુકનો કલર, તો બુક ઇઝ બ્લેક, કે બુક કાળી છે, તો આ બુકની આપણે કોઈ નિશ્ચિતતા સૂચવી. બરાબર, આપણે એનો બીજો ઉપયોગ. હવે બીજા ઉપયોગની અંદર આપણે, હવે આપણે બીજા નાના નાના થોડા ઘણા ઉપયોગો છે આપણે એ વિશે સમજીએ. તો આપણે સુપરલેટિવ ડિગ્રી હોય, એની આગળ આર્ટિકલ ધ વપરાય. પછી કોઈ
બીજો પછી આપણે બીજો ઉપયોગ છે ત્રીજો, તો આપણે કોઈ નદીઓના નામ હોય, જેવા નદીઓના નામ આપણા દેશમાં ઘણી નદીઓ છે, નદીઓના નામ હોય એની આગળ આર્ટિકલ ધ વપરાય, જેવી કે ભારતની સૌથી સારામસારી નદી ધ ગંગા, પછી આપણા ગુજરાતની નદી ધ નર્મદા, ધ બ્રહ્મપુત્રા, તો સુપરલેટિવ ડિગ્રીની આગળ આર્ટિકલ ધ વપરાય, નદીઓના નામની આગળ આર્ટિકલ ધ વપરાય, પછી ચોથો ઉપયોગ ખંડોની આગળ આર્ટિકલ ધ વપરાય છે. ખંડો આપણે કયા ખંડમાં રહીએ છીએ? એશિયા, ધ એશિયા, બરોબર. પછી પાંચમો ઉપયોગ, કોઈ આપણે ક્રમદર્શક સંખ્યા હોય, માનો કે આ ફિફ્થ છે, આને આપણે ફિફ્થ કહીએ, તો ક્રમદર્શક સંખ્યાની આગળ આર્ટિકલ ધ વપરાય છે. તો સંખ્યા મતલબ ધ ફર્સ્ટ, સેકન્ડ, ધ થર્ડ, ધ ફોર્થ, આ બધી આપણે સંખ્યા દર્શક નામ છે. ધ ફિફ્થ સંખ્યા દર્શક નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. પછી આપણે એનો છઠ્ઠો ઉપયોગ સમજીએ, તો સમુદ્રના નામની આગળ આપણે આર્ટિકલ ધ વપરાય. સમુદ્રના નામ જેવા કે પેસિફિક, ધ બે ઓફ બેંગાલ, ધ બે ઓફ કચ્છ. પછી આપણે ભારતમાં ઘણી પર્વતોની શૃંખલા છે, જેવી રીતના હિમાચલની પર્વતમાળા આપણે કેવી, ધ હિમાલયા, પછી ધ અરવલ્લી, પછી છૂટા છવાયા પર્વતના નામ હોય તો એની આગળ આપણો આર્ટિકલ ધ નથી વપરાતો, જેવા કે ગિરનાર, એ છૂટો છવાયો છે તો એની આગળ આર્ટિકલ આપણે ધ ગિરનાર ન બોલી શકીએ. પછી આપણે હિમાલયની પર્વતની શૃંખલા છે તેના, તેમાં એવરેસ્ટ પણ આવેલો છે તો આપણે ધ એવરેસ્ટ ન બોલાય પણ ધ હિમાલય બોલાય, કારણ કે એમાં પર્વતોની શૃંખલા છે. પછી આપણે મોટા મોટા ભૌગોલિક જે વસ્તુ છે એ, મતલબ કે સૂર્ય, ચંદ્ર, પછી પૃથ્વી, તારાઓ, એ બધાને આગળ આપણે ધ વાપરી શકીએ, જેવા કે ધ સન, ધ મૂન, ધ સ્કાય, ધ અર્થ, ધ સ્ટાર. પછી સમાચાર પત્રો કે જે ફેમસ હોય, મતલબ કે ગુજરાતમાં સમાચાર પત્ર, ગુજરાત સમાચાર ઘણું ફેમસ છે, તો ધ ગુજરાત સમાચાર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. પછી આપણે ધાર્મિક ગ્રંથોના નામની આગળ પણ આર્ટિકલ ધ વાપરી શકાય, ધ રામાયણ, ધ બાઇબલ, ધ કુરાન. પછી આપણે પ્રખ્યાત ઇમારતોના નામની આગળ પણ આપણે વાપરી શકાય, મતલબ કે આપણે ગુજરાતમાં, આપણે ભારતમાં આવેલી છે ધ તાજમહેલ, પછી ચીનમાં આવેલી ચીનની દિવાલ, ધ ચાઇના વોલ. પછી સંયુક્ત રાષ્ટ્રો જેવા કે ધ યુએસએ, પછી ધ અરબ એમિરાટ્સ, યુએઈ, તો આ બધા જે કારણે જે રાષ્ટ્રોનો સમૂહ હોય, સંયુક્ત રાષ્ટ્રો હોય, આપણે એને એની આગળ પણ ધ વાપરી શકાય છે. પછી આપણે કોઈ પણ જાતિ દર્શાવી હોય, મતલબ કે એક ગાય છે તો એ ગાય આખી જાતિ છે, મતલબ કે કાવ, ધ ડોગ, ધ હ્યુમન. પછી જેવી રીતના આપણે અલગ અલગ મનુષ્યની અંદર આપણે અલગ અલગ જાતિ, ભારતના લોકો, જાપાનના લોકો, મતલબ કે ધ ઇન્ડિયન્સ, ધ જાપનીઝ, ધ પોર્ચુગલ, એવી રીતના. પછી આપણે કોઈ એમાં આપણે વિશેષણની આપણે જાતિ વાપરતો હોય, મતલબ કે ધ પુઅર, ધ રીચ, કે પૈસાદાર હોય, ગરીબ હોય, તેની આગળ કહેવાય કે ધ પુઅર, ધ રીચ, જરૂરિયાતવાળા લોકો હોય, ધ નીડી, આપણે એવી રીતના વાપરી શકાય છે. પછી આપણે કોઈ પણ સ્પેસિફિક વિશેષણ હોય, મતલબ વિશેષણ મતલબ કે કોઈ પોસ્ટ હોય, ધ પ્રેસિડેન્ટ, ધ પ્રાઇમ મિનિસ્ટર, ધ પ્રિન્સિપાલ, એવી રીતના. પછી આપણી કંપનીમાં, આપણે કંપનીમાં કામ કરતા હોય, ધ મેનેજર. પછી ક્રિકેટ ટીમમાં કેપ્ટન હોય તો ધ કેપ્ટન, એવી રીતના આપણે વિશેષણો વાપરી શકીએ છીએ. પછી જ્યારે કોઈ દિશાના નામ હોય, આપણે 10 દિશા છે, તો એવી રીતના આપણે કહી શકીએ કે ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ સાઉથ, એવી રીતના આપણે
અલગ અલગ વાપરી શકીએ છીએ. આજે આપણે આર્ટિકલ ધ વિશે સંપૂર્ણ માહિતી મેળવી અને આર્ટિકલ એ એન વિશે માહિતી મેળવી, જેમાં આપણે આર્ટિકલ એ એન ધ ને બે વિભાગમાં વેચ્યા. ડિફાઇનેટ અનડિફાઇનેટ આર્ટિકલ, નિશ્ચિત અને અનિશ્ચિત આર્ટિકલ. અનિશ્ચિત આર્ટિકલમાં એ અને એન, એમાં નામના ઉચ્ચારની શરૂઆતને આગળ વ્યંજન થતો હોય ગુજરાતી વ્યંજન, ત્યારે આપણે આર્ટિકલ એ વાપરીએ. જ્યારે નામના ઉચ્ચારની નામના શરૂઆતમાં ઉચ્ચાર ઉચ્ચાર વપરાતો હોય ત્યારે આપણે આર્ટિકલ એન વાપરીએ છીએ. જ્યારે ધ તે કોઈ નિશ્ચિતતા દર્શાવવા માટે વપરાતો હોય, મતલબ કે કોઈ પરફેક્ટ વસ્તુ હોય, કોઈ ગમે, મતલબ કે કોઈ બુક વાપર, કોઈ પણ વસ્તુની આપણી પાસે માહિતી હોય ત્યારે આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ. જ્યારે ધને આપણે ઘણી બધી માહિતી મેળવી, એવી રીતના આપણે આર્ટિકલ કઈ કઈ જગ્યાએ નથી વપરાતો તેની પણ આપણે થોડી ઘણી માહિતી મેળવી. મતલબ કોઈ કોઈ વ્યક્તિના નામને આગળ, વ્યક્તિના નામને આગળમાં આપણે મારું નામ છે કે ધ મોનિલ, તો આમાં હું ધ મોનિલ લગાડું તો ના ચાલે, કે એ એન મોનિલ ના ચાલે, તો આમાં આર્ટિકલ એ એન કે ધ એક પણ પ્રકારનો વપરાતો નથી. પછી કોઈ રમત, કે મતલબ કે તમને ક્રિકેટ ગમતી હોય, હોકી ગમતી હોય, ફૂટબોલ ગમતી હોય, તો આમાં કોઈ પણ પ્રકારની રમતની આગળ આપણે ધ ક્રિકેટ લખાય નહીં, લખાય નહીં. પછી કોઈ રોગો હોય, ઘણા ડેન્જરસ રોગો હોય, આપણે કેન્સર હોય, થાઇરોઇડ હોય, એવા કોઈ પણ રોગો હોય એની પાછળ આપણે એના નામની આગળ આપણે આર્ટિકલ કોઈ પણ પ્રકારનો વપરાતો નથી. પછી ફોર્થ વન, ભાષા, કોઈ લેંગ્વેજ હોય, મતલબ ઇંગ્લિશ, ગુજરાતી, જાપનીઝ, કોઈ પણ ભાષાની આગળ, જર્મન, કોઈ પણ ભાષાની આગળ આપણે આર્ટિકલ વાપરી શકતા નથી. પ્રવાહીવાચકની અંદર દૂધની, દૂધ, મિલ્ક, આ વોટર, આ બધા પ્રવાહીવાચક શબ્દો છે, તો એની આગળ આપણે આર્ટિકલ વપરાતો નથી. પછી જથ્થાવાચક, જથ્થાવાચક મતલબ આપણા ઘરમાં કરિયાણું જેવું કે રાઈસ હોય, વીજ હોય, ચોખા હોય, ઘઉં હોય, તેવા નામને આગળ આપણે આર્ટિકલ ધ વપરાતો એક એ એન કોઈ પણ વપરાતો નથી. પછી દેશની આગળ, તો દેશની આગળ આપણે આર્ટિકલ વાપરી શકાય નહીં. પછી ભાવની આગળ, ભાવની આગળ પણ આપણે વાપરી શકાતો નથી. ભાવ એટલે ઓનેસ્ટી હોય, પછી ફિયર હોય, કોઈ પણ પ્રકારનો ભાવ હોય તેની આગળ આપણે આર્ટિકલ વપરાતો નથી. સંખ્યાવાચક, જેવા કે 1, 2, 3, આપણે સંખ્યાવાચક આર્ટિકલ ધમાં લીધો, પણ કેવી સંખ્યાવાચક, આવી રીતના ધ ફર્સ્ટ, કારણ એ સંયુક્ત રાષ્ટ્ર છે અમેરિકા, જ્યારે આપણે ઇન્ડિયા એક જ રાષ્ટ્ર છે, મતલબ તેની આગળ આર્ટિકલ વપરાશે નહીં. પણ જયારે યુએસએ ની આગળ આર્ટિકલ વપરાશે, હા, 1, 2, 3માં અને ધ ફર્સ્ટમાં થયું, એવી રીતના. તો મિત્રો, આજે આપણે આર્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મેળવી, અને તમે તમારી આજુબાજુમાં ઘણી વસ્તુ તમને દેખાતી હોય, તમને તમને ઇંગ્લિશના નામ આવડતા હોય, તો તેવી રીતના તમે એક્સરસાઇઝ કરો, અને તમને આર્ટિકલના બાબતે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે અમને અમારે કોમેન્ટ બોક્સમાં જણાવો. અને મિત્રો, અમારી ચેનલને ખૂબ જ ને ખૂબ જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.